कार्य नंबर 14 पेज नंबर 232 भागीदारों आपेला छे अजय अल्पा ने अमय नफा नुकसान प्रमाण 5:3:2 50% 30% અને 20% તારીખ 31/3/2017 ના રોજનો પાકો સર્વેયો આપેલું છે આ દાખલાની અંદર પણ લગભગ રોકડ ઓબ્લિક બેંક ખાતાની જરૂર પડશે નહીં મૂડી દેવા બાજુ સૌથી પહેલા આપેલી છે ભાગીદારોની મૂડી લખાશે ને મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 60,000 50,000 એની પછી જૂના રોકાણ 60 ના છે નવા રોકાણ વધારો થયો કે ઘટાડો કેટલો આ 15,000 ક્યાંથી કાઢવાના રોકાણ વધઘટ ભંડોળ કેટલું છે 20 માંથી લઈ લેવાના કેટલા તો વેચવાના કેટલા રોકાણ વધઘટ ભંડોળ ટોટલ કેટલું 20,000 માઇનસ 15,000 બરાબર 5 ની વેચણી 25 ઘટે આપણી પાસે છે કેટલા તો વેચાય કેટલા કઈ વેચાય 20 છે 25 ની જરૂર છે કેટલા ઘટ્યા 5,000 મિલકત લેણા બાજુ આપણે લખીશું રોકાણની નવી કિંમત 45,000 રોકાણો 45,000 આગળ કામદાર ઘડતરના ભાગીદાર વચ્ચે વેચી દીવાય હવાલામાં જો ને દાવો છે કે નહીં વળતર અનામત છે કેટલો 30,000 એની સામે દાવો 20,000 તો વેચાય કેટલા 10,000 દાવાની ક્યાં લખાય મૂડી દેવા ચૂકવવાનો બાકી અકસ્માત વળતરનો દાવો 20,000 પેલા 30 એ 30 વેચી દેવા છે 30 માંથી બાદ કેટલા કરવાના 20,000 બાદ કરવાના ને 30,000 માઇનસ 20,000 10 ની વેચણી કરો 5,000 3,000 અને 2,000 લેણદાર અને પ્રોવિડન્ટ ફંડ ને કહેવાય દેવું મિલકત લેણા બાજુ પાગડી છે કૌંસમાં લખો જૂની પાગડી જૂના ભાગીદાર વચ્ચે જૂના પ્રમાણમાં વેચી દેવાય જૂના પ્રમાણમાં ફાળવણી 25, 15, 10 અન્ય મિલકત રોકાણ દેવાદાર સ્ટોક રોકડની જરૂર પડશે તો બનાવીશું નફા નુકસાનની કઈ બાકી કહેવાય કેમ ખબર પડે મિલકત લેણા એટલે ઉધાર મૂડી ખાતાની ઉધાર બાજુ વેચી દેવાશે નફા નુકસાન ખાતે 15,000 હવાલામાં જો ઓકે નવું પ્રમાણ આપેલું છે હવાલા નંબર 8 નવું પ્રમાણ આપે તો પહેલું કામ શું શોધી લેવાનું લાભનું પ્રમાણ શોધી લઈએ
ચલો જૂનું પ્રમાણ કેટલું છે? નિવૃત્ત કોણ થાય છે? અજય. પહેલો ભાગીદાર નિવૃત્ત થાય, બીજો ને ત્રીજો નવા થશે. લાભ શોધી લઈએ. લાભ નું સૂત્ર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. પહેલો ભાગીદાર અજય કેમ નહીં આવે? અલ્પાનું નવું પ્રમાણ માઇનસ પહેલામાં આ લાભ લેનાર કહેવાય કે લાભ આપનાર? આનું ખાતું કરીશું એક ભાગીદાર ને જ લાભ થાય છે. પેરેગ્રાફ 1417 થી અજય નિવૃત્ત થાય. પહેલો વાલો આવી ગયો, બીજો પણ આવી ગયો, ત્રીજો. દેવાધાર પર 2000 શું છે? અને 5% દેવાધાર ને લખાય પાકા સરવૈયામાં મિલકત. દેવાધાર ની રકમ 70,000. બોલો પહેલા માઇનસ 2000 બાદબાકી 68,000. હવે માઇનસ શું થશે? કેટલા ટકા? 5%. કોના 5%? અત્યાર સુધી કેટલાનું દારૂ પકડાયું? હવે કેટલા કેટલાનું? 2000 અને એટલે 500. ઓછું દારૂ પકડાયું કે વધારે? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન દરખા તનામત ખાતે કેટલા આવશે? કેમ 600? અથવા બીજી રીત, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવાની. ગાલખાત કાચા સરવૈયામાં એટલે કે જૂની કોઈ છે વત્તા ગાલખાત અવાલાની 2000 વત્તા ગાલખાત અનામત અવાલાની 5400. આમાંથી બાદ શું થાય? કાચું સરવૈયા જૂની રકમ માઇનસ 600 આવે. અહીંયા આવે માઇનસ 600 એટલે અહીંયા શું લખે? સામે લઈ ગયા. સામે ની બાજુ આવી ગયા. સીધા સમજણ પડી? અન્ય મિલકત પર 20% વધારવી. મિલકત વધારવી, ફાયદો કે નુકસાન? ફાયદો. પુનઃમૂલ્યાંકન કાયમી મિલકતો 20%. ધ્યાનથી સમજો, ચોપડે દર્શાવેલ સ્ટોક ની કિંમત એની પડતર કિંમત કરતા 600 વધારે આંકવામાં આવે. 600 વધારે આંકી લીધા છે ને, તો 600 આપણે શું કરવાના? ઘટાડી દેવાના. શું કામ ઘટાડી દેવાના? વધારે અંકાઈ ગયા તો ઘટાડવાના, ઓછા અંકાઈ ગયા હોય તો વધારે. સ્ટોક વધારે લઈ લીધો છે આપણે, ઘટાડવાનો. સ્ટોક ઘટે ફાયદો કે નુકસાન? નુકસાન. મૂલ્યાંકન સ્ટોક ખાતે 600. અત્યારે સ્ટોક કેટલો? 19,400. પાઘડી નું મૂલ્ય બોલો કેટલું નક્કી થયું?
કઈ પાગડી કહેવાય? નિવૃત્ત ભાગીદાર જમા, બાકીના બધા ભાગીદાર. ચલો બાપ, નિવૃત્ત કોણ થાય છે? તો ઉધાર કોને કોને? પણ બંને ઉધાર કરીશું. અલ્પાને શું થાય છે? એને શું કરીશું? તો ઉધાર ખાલી કોણ? અમલના મૂડી ખાતે નિવૃત્ત કોણ છે? અલ્પાને શું કરીશું? આઠ છે એટલે જમા કરીશું. તે અલ્પાના મૂડી ખાતે, ચલો અજયના મૂડી ખાતે ટોટલ પાગડી 1,00,000 છે ને? 1,00,000 ટોટલ પાગડી ગુણ્યા અજયનો ભાગ 5/10 50. અલ્પાની પાગડી કઈ રીતે મળશે? આનો ભાગ કેટલો છે? બાકી અજયની પાગડી 50,000. અલ્પાનો ત્યાગ કેટલો? 50,000 ગુણ્યા 7. અજય ની કેટલા ચૂકવવાના? રોકડ આવે કે જાય? આવે ને. અજય ની ચૂકવવાના રોકડ આપણે ચૂકવે એટલે રોકડ આવે. એટલે પરીક્ષામાં આવી ભૂલ નહીં કરવાની, આ જગ્યા હું કરવાની. રોકડ છે કે બેંક છે? રોકડ ની ઉધાર બાજુ શું લખવાનું? કેટલા? 10,000. ચલો અમૈને કેટલા રોકડા ચૂકવવાના? અજયની 10,000. આવે કે જાય? રોકડ ખાતાની અજયના મૂડી ખાતે કેટલા? 10,000. આ અસર કઈ બાજુ છે? જમા. બીજી અસર મૂડી ખાતાની શું લખાય? રોકડ ખાતે અજયના ખાનામાં. આગળ
અલ્ફા ને અમય નું નવું પ્રમાણ આવી ગયું. પુનઃ મૂલ્યાંકન નું ટોટલ જમા દસ છ અને ચાર નું ટોટલ સોળ હજાર ઘટતી રકમ શું લખાય બાકી આગળ મિલકત લેણા બાજુ રોકડ કેટલા મૂડી ખાતામાં પહેલા પણ બનતો અજય ને દસ તો રોકડા ચૂકવી દીધા ને, હજી કેટલા ઘટે છે? 77 એ હવે શું લખી દેવાની? અજય ની લોન ની બીજી અસર લઈ ગયા અમય 87,000 મૂડી દેવા બાજુ ઘટતી રકમ 40,000 પ્રોવિડન્ટ ફંડ 60,000 હવે ઘટે છે મૂડી દેવા મિલકત લેણા આવી ગયું 2,55,000